વિદ્યાર્થીઓ કેમ છો? બધા મજામાં? સરસ. હવે ગણિત વિષયની અંદર અત્યાર સુધી આપણે જોયું હતું કે સ્વદેહપોથીની અંદર પેજ નંબર 6 ઉપર, પેજ નંબર 7 અને પેજ નંબર 8, એની અંદર આપણે અમુક વસ્તુ લેવી હોય તો 10ના સિક્કા અને 10ની નોટો અને રૂપિયાના સિક્કાનો કેવી રીતે ઉપયોગ થાય આપણે શીખવાનું, બરાબર છે? કેટલી 10-10ની નોટો જોઈએ અને કેટલા 1-1 રૂપિયાના સિક્કા જોઈએ એનો આપણે અભ્યાસ કર્યો હતો, બરાબર છે? તમને 10ની નોટ અને 1 રૂપિયાના સિક્કાનો અભ્યાસ છે એ બધાને થઈ જ ગયું છે. હવે આપણે અત્યારે પેજ નંબર 9 ઉપર તમને અહીંયા કેટલાક દાખલા આપેલા છે તો એ આપણે જોવાના છે, બરાબર છે? પેજ નંબર 9 ઉપર તમને શું સૂચના આપેલી છે? પ્રશ્ન નંબર 6 માં કે નીચે આપેલા રૂપિયામાંથી ભાગ્યા મુજબની વસ્તુઓ ખરીદવા કેવી રીતે રૂપિયા ચૂકવશો? તો 10 રૂપિયાના કેટલા રૂપિયા આપશો? 10 રૂપિયાની કેટલી નોટો કે સિક્કા આપશો? 1 રૂપિયાની કેટલી નોટ કે સિક્કા આપશો? 2 રૂપિયાના કેટલા આપશો? 5 રૂપિયાના કેટલા આપશો? એવું તમને અહીંયા પૂછે છે. તમારી સ્વાધ્યાય પોથીની અંદર તમને અહીંયા ચિત્રો આપેલા છે કે 1 રૂપિયાના સિક્કા, 2 રૂપિયાના સિક્કા, 5 રૂપિયાના સિક્કા અને 10 રૂપિયાની નોટો, બરાબર છે? આપેલું જ છે. એના ઉપરથી તમારે તમારી આ પેજ નંબર 9 ઉપર જે તમને આપેલા છે દાખલા એ આપણે શીખવાના છે. તો ચાલો સૌથી પહેલા હવે આપણે અહીંયા એક ઉદાહરણ છે એ પહેલા સમજીએ. ઉદાહરણ આવશે એના પછીના દાખલા આવશે. તો ઉદાહરણ શું છે કે 15 રૂપિયાની નોટબુક જે આપણે લેસન કરવાની હોય એ રીવાય છે કે એ લેવી છે તો આપણે કેટલા પૈસા એને આપવા પડશે? તો જો પહેલા તો 10 રૂપિયાની એક નોટ આપવી પડશે. ત્રણ રીત આપણને અલગ અલગ આપેલી છે શીખવા માટે, આ પહેલી રીત, બીજી રીત અને ત્રીજી રીત. તો પહેલી રીતમાં શું છે કે 10 રૂપિયાની એક નોટ અને 1 રૂપિયાના કેટલા સિક્કા? 5. 1, 2, 3, 4 અને 5. 1-1 રૂપિયાના 5 સિક્કા, એટલે કે 5 રૂપિયા એ અને 10 રૂપિયા આ, તો કેટલા થયા? 10, પછી 11, 12, 13, 14, 15. તો 15 રૂપિયાની નોટબુક આવી જાય. ત્યાર પછી 10 રૂપિયાની બીજી રીત શીખીએ તો કે 10 રૂપિયાની એક નોટ, 1 રૂપિયાનો એક સિક્કો, પાછો 1 રૂપિયાનો બીજો સિક્કો અને 1 રૂપિયાનો ત્રીજો સિક્કો અને 2 રૂપિયાનો એક સિક્કો. તો ગણો જોઈએ 10 રૂપિયા પછી ગણો 11, 12, 13, 14 અને 15. 2 રૂપિયા છે તો 14 અને 15 બે ગણવાને. તો 15 રૂપિયાની નોટબુક લેવા માટે 10 રૂપિયાનો, 3 રૂપિયાના અને 2 રૂપિયાનો સિક્કો જોઈએ. પછી કહે છે કે 15 રૂપિયાની નોટબુક લેવા ત્રીજી રીત, તો કે 10 રૂપિયાની નોટ ને 5 રૂપિયાનો સિક્કો, 10 અને 5, 15. તો આ ત્રણ રીતે અલગ અલગ રીતે આપણે પૈસા આપી શકીએ. હવે આપણે અહીંયા જોવાનું છે કે 24 રૂપિયાની પેન લેવાની છે, ગોલ પેન. તો એના માટે આપણે 10 રૂપિયાની કેટલી નોટો આપવી પડશે, રૂપિયાના કેટલા સિક્કા આપવા પડશે અને 2 રૂપિયાની કેટલા, 2 રૂપિયાના કેટલા સિક્કા આપવા પડશે? તો જોઈએ અહીંયા આપણને 24 રૂપિયા કીધા છે. તો પહેલા તો 10-10 રૂપિયા વાળા આપણે શું કરીશું? બે નોટો આપીશું. તો અહીંયા લખું છું કે આ 10 રૂપિયાની એક નોટ બરાબર 10 રૂપિયા, પાછા બીજા 10 રૂપિયા, બરાબર ને? 10 રૂપિયા 10 રૂપિયા, પછી 24 છે ને, તો રૂપિયા રૂપિયાના 4 સિક્કા, 1, 2, 3, 4. આ પહેલી રીત છે. 10, 20, 21, 22, 23 અને 24 એવી રીતે આવી. આવી બીજી રીતે કહેવાની છે આપણે, તો કે બીજી રીતે કહીએ તો કે 10-10 રૂપિયાની બે નોટો, આ 10 રૂપિયાની એક નોટ, વત્તા 10 રૂપિયાની બીજી નોટ, વત્તા 2-2 રૂપિયાના બે સિક્કા, 2-2 રૂપિયાના બે સિક્કા. તો ગણો 10, 20, 21, 22, 23, 24. તો 24 રૂપિયાની પેન આવી છે ને. પછી આપણે એની ત્રીજી રીત જોઈએ, તો કે 10 રૂપિયાની એક નોટ વત્તા 10 રૂપિયાની બીજી નોટ વત્તા 1 રૂપિયાનો એક સિક્કો, 1 રૂપિયાનો બીજો સિક્કો અને
રૂપિયાનું પુસ્તક લેવાનું છે. શું લેવાનું છે? 36 રૂપિયાનું પુસ્તક. તો એની ત્રણ રીતો આપી આપણે. તો કે 10 રૂપિયાની એક નોટ, 10 રૂપિયાની બીજી નોટ, 10 રૂપિયાની ત્રીજી નોટ. એટલે કે 30, પછી 5 રૂપિયાનો એક સિક્કો અને 1 રૂપિયાનો એક સિક્કો. તો ગણો જોઈએ, 10, 20, 30, 35 અને 1, 36. પછી બીજી રીત આપણે જોઈએ, 10 રૂપિયાનો એક નોટ, 10 રૂપિયાની બીજી નોટ, 10 રૂપિયાની ત્રીજી નોટ અને 2-2 રૂપિયાના 3 સિક્કા. 1, 2 અને 3. ગણો જોઈએ, 10, 20, 30, 31, 32, 33, 34, 35 અને 36. તો 36 રૂપિયાની પુસ્તક લેવા માટે આપણે 10-10 ની 3 નોટો અને 3 2-2 રૂપિયાના સિક્કા આપીએ તો આપણે 36 રૂપિયા થઈ જાય. હવે એની ત્રીજી રીત, તો કે 10 રૂપિયા, બીજા 10 રૂપિયા, 20, બીજા 10 ની નોટ, 30, પછી 1-2 સિક્કો, 32 અને 4 રૂપિયા રૂપિયાના સિક્કા. કેટલા રૂપિયા રૂપિયાના 4 સિક્કા. હવે ગણો જોઈએ, તો કે 10, 20, 30, 31, 32, 33, 34, 35 અને 36. આવી બીજી પણ ઘણી રકમો આપેલી છે, પણ મારી જેમ સરે મોદી ની અંદર હું તમને ફોટો પાડીને મોકલું, એ તમારે લખવા નો. બરાબર છે? હવે પછીનો પ્રશ્ન આપણે સમજીએ, પ્રશ્ન નંબર 7. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 7, કેટલા રૂપિયા છે તે ગણો. તો એની અંદર આપણને 10 ની નોટો કીધી આપેલી છે, કેટલા રૂપિયાના સિક્કા આપેલા છે અને 2-2 સિક્કા આપેલા છે. તો એ આપણે ગણતું જવાનું છે અને લખતું જવાનું છે. તમારી સાદી પોથી ની અંદર આ પેજ નંબર 10 ઉપર આપેલું છે. તો ચલો હવે આપણે એને ગણવાનું છે. વાત કરી આ 10 ને 1 નોટ, 2 અને 3, તો અહીંયા કેટલા રૂપિયા આપણે ઉપર અંદર લખેલા છે? 30 રૂપિયા. પછી હવે તે બાજુમાં 10 ની 1 નોટ, આ બીજી 10 ની નોટ, 10 ને 10 20, 20 પછી ગણો 1 રૂપિયાનો એક સિક્કો, 21, પછી 2 રૂપિયાના એક સિક્કો અને આ પણ 2 રૂપિયાનો સિક્કો છે. બરાબર? તો 10, 20, 21, 22, 23, 24 અને 25. તો આ કલમ આપણે કેટલા લખવાના? તો કે 25 રૂપિયા. ફરીથી નો સમજાય તો શીખવાડો. પહેલા તમારે નોટોનો સિક્કા જોઈ લેવાને, કેટલાનો સિક્કો છે અને કેટલાની નોટ છે. તો 10 ની 1 નોટ, 2 નોટ અને 3 નોટ. પછી સિક્કા ઘર જોઈએ તો આ 1 રૂપિયાનો છે અને આ 2, આ પણ 1 રૂપિયાનો છે, જ્યારે આ 2 રૂપિયાનો છે. જુઓ આ 2 રૂપિયાના છે અને આ સિક્કો 2 રૂપિયાનો છે. તો ગણો 10, 20, 30. 10-10 ની 3 નો એટલે 30 થાય ને. 30 પછી 31, 32, 33 અને 34. કારણ કે આ 2 રૂપિયાનો સિક્કો છે તો અહીંયા લખવાનું 34 રૂપિયા. સમજાય કે બધાને? ત્યાર પછી અહીંયા આ 10 ની નોટ અને આ 10 ની નોટ, એટલે કે 2 10-10 ની નોટો છે. જ્યારે રૂપિયાના સિક્કા, તો કે અહીંયા 1, 2, 3 અને 4, 4 છે રૂપિયા રૂપિયાના સિક્કા છે અને આ વચ્ચે જે 3 છે એ કેવા છે? 2-2 રૂપિયાના સિક્કા છે. કેટલાના? 2-2 રૂપિયાના. તો કોણ 10, 20, પછી 21, 22, 23, 24, 25, 26, પછી 27, 28, 29 અને 30. અને કેટલા લખવાના? 30 રૂપિયા. શું લખવાનું? 30 રૂપિયા. હવે પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 8. તમારી સ્વાધ્યાયની અંદર પેજ નંબર 11 ઉપર આપેલો છે. તો એ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, 10-10 ની ટુકડીઓ બનાવવાની છે અને તમને કેટલી સંખ્યા આપેલી છે. તમે સરે
એકમના સ્થાનમાં 8 અને દસમના સ્થાનમાં કેટલા છે 2 તો બે વખત આપણે 10-10 વિદ્યાર્થીઓને ટુકડી બનાવીએ એટલે 10-10 ની ટુકડી તો કેટલા વિદ્યાર્થીઓ બાકી રહે 8 હવે અહીંયા આપણને જે શું કીધું છે કે કુલ કેટલા વિદ્યાર્થી કેટલી 10-10 ની જોડીઓ થાય છે અને બાકી કેટલા વિદ્યાર્થીઓ રહે છે તો પહેલા આપણે આનો સરવાળો કરીએ 5 ને 4 9 9 પછી 3 10 11 ને 12 12 માં 5 નાખો 12 પછી 13 14 15 16 અને 17 17 માં 2 નાખો 18 ને 19 તો અહીંયા આપણે 19 પછી બાકી વિદ્યાર્થીઓની સંખ્યા કુલ કેટલી થાય કુલ સંખ્યા કેટલું છે તો કે 3 ને 1 4 4 ને 9 13 13 ને 7 20 20 ને 8 28 તો કેટલી થશે અગળે આંઠે 28 હવે આના આધારે આપણે એના પ્રશ્નોના જવાબ છે એ શીખીએ બરાબર ચલો હવે પ્રશ્ન નંબર 8 એમાં આપણે આ પ્રશ્ન જોયું કે એમાં 10-10 ના જૂથના અલગ પડ્યા હતા અને બાકી રહેલા વિદ્યાર્થીઓ પણ આપણે અલગ પડ્યા હતા હવે આપણે એના ઉપરથી ધોરણ અહીંયા ખાલી જગ્યાઓ આપેલી છે એ આપણે લખવાની છે બરાબર છે કે ધોરણ 2 ની 10-10 ની કેટલી ટુકડીઓ બની અને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા તે આપણે લખવાનો છે તો ધોરણ 2 ની અંદર તો ધોરણ 2 ના કુલ સંખ્યા કેટલી છે 41 તો એમાંથી 10-10 ની કેટલી બની તો કે 4 બરાબર છે અને બાકી કેટલા વિદ્યાર્થીઓ રહ્યા તો કે 1 તો અહીંયા લખવાનું છે બાકી વિદ્યાર્થીઓમાં 1 અને 10-10 ની કેટલી જોડી બની તો કે 4 પછી પૂછ્યું છે બીજી ખાલી કે ધોરણ 4 ને 10-10 ની કેટલી ટુકડીઓ તો ધોરણ 4 એમાં 10-10 ની કેટલી ટુકડીઓ છે અહીંયા તો કે 5 અને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા તો કે ધોરણ 4 માં બાકી વિદ્યાર્થીઓ કેટલા છે તો કે 7 કેટલા વિદ્યાર્થીઓ બાકી છે 7 ત્રીજી ખાલી છે કે આ 10-10 ની કેટલી ટુકડીઓ બની કોની 10-10 ની કુલ ટોટલ કેટલી ટુકડીઓ બની છે એટલે કે બધી સંખ્યા જે 10-10 ની છે એનો કુલ ટોટલ લેવાનો છે કુલ ટોટલ કેટલો થાય 5 4 9 10 11 12 કે આપણે ગણ્યું હતું ને 12 ને 5 13 14 15 16 17 18 ને 19 તો આપણે અહીંયા લખવાનું છે 19 10-10 ની ટુકડીઓ 19 થઈ પછી કે છે ચોથો પ્રશ્ન 10-10 ની ટુકડીઓ બનતા કુલ કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા એટલે કે આ જે વિદ્યાર્થીઓ છે એનો ટોટલ કહેવાનો છે તો એ કેટલા છે એનો ટોટલ પણ આપણે કહેવું હતું તો કે 9 ને 10 9 ને 1 10 10 ને 10 20 20 ને 8 28 બરાબર પછી છેલ્લી પ્રચલિત હાલ છે કે બાકી રહેલા કુલ વિદ્યાર્થીઓની 10-10 ની કેટલી ટુકડીઓ બનશે એટલે કે જે 28 છે એમાંથી આપણે 10-10 ની કેટલી બનશે તો કે 28 ને 10 અને એકમ પ્રમાણે છૂટા પાડીએ બરાબર તો એકમના સ્થાનમાં 8 અને દસમના સ્થાનમાં 2 તો 2 છે 2 વખત આપણે 10-10 કરીએ એટલે કે 20 10 અને 10 20 અને એકમના સ્થાનમાં 8 છે તો કે 8 તો કે 20 ને 8 28 તો કેટલી ટુકડીઓ બનશે 10-10 ની તો કે 2 ટુકડીઓ બનશે તથા કેટલા વિદ્યાર્થીઓ બાકી રહેશે તો કે 8 વિદ્યાર્થીઓ બરાબર અહીંયા 28 વિદ્યાર્થીઓ હતા એમાંથી 10-10 ની 2 બનશે અને 8 વિદ્યાર્થી બાકી રહેશે ચલો હવે તમને એ પ્રશ્ન કરો કોડા ઉકેલ જે છે એનો હું બે દાખલા શીખવાડીશ અને મારી જે પીડીએફ આવે એમાંથી જોઈ તમારે ગણવાના રહેશે તો હવે આપણે પ્રશ્ન નંબર 9 જોઈએ ચલો હવે પ્રશ્ન નંબર 9 કોયડા જે છે એ જોઈએ તમે કીધું કે એક વર્ગમાં 48 વિદ્યાર્થીઓ છે અને તેમની 10-10 ની કેટલી ટુકડીઓ બને અને બાકી કેટલા વિદ્યાર્થીઓ રહે એવો આપણે પ્રશ્ન કર્યો છે તો પહેલા તો આપણે લખવું પડશે કે કુલ વિદ્યાર્થીઓ કેટલા કીધા આપણને તો કે 48 બરાબર છે તો એમાં એકમ અને દસમ પ્રમાણે આપણે છૂટા પાડીએ તો 48 માં દસક અને એકમ તો દસક છે 4 છે એટલે કે 4 વખત 10-10 અને એકમ છે એ 8 તો અહીંયા લખો કે 4
કહેશે તો અહીંયા આપણે ચોખ્ખોથી લખવાનું કે આઠ વિદ્યાર્થીઓ બાકી રહે. આવી રીતે એના પછી એક બસ ની 27 મુસાફરો બેઠા છે તો તેમની 10-10 ટિકિટની ટુકડીઓ થશે. તો કે 27 બેઠા છે તો અને બાકી કેટલા રહેશે તો 27 માં આપણે 10-10 સ્થાનમાં શું છે 2 તો લખો 2 10 ની ટુકડીઓ બને અને 7 કોણ છે મુસાફરો છે ને તો 7 મુસાફરો બાકી રહે. 10-10 ની 2 ટુકડીઓ અને 7 મુસાફરો બાકી રહે. એના પછીનો પ્રશ્ન છે કે એક ટોપલીમાં 56 ફૂલ છે. શું કીધું છે ત્રીજો પ્રશ્ન કે એક ટોપલીમાં કેટલા ફૂલ છે 56 ફૂલ છે તો 10-10 ની કેટલી ટુકડીઓ તો 10-10 ના તો 10-10 ના કેટલા જૂથ બને કેટલા જૂથ બને અને કેટલા ફૂલ બાકી રહે સમજાય છે બરાબર. થેન્ક યુ.